ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ભાડા આપને દ્વાર કાર્યક્રમ હેઠળ શહેરના જીઆઈડીસી વિસ્તારના 97 પરિવારોને લાલબુક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરની જીઆઈડીસી વસાત મધ્ય યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું કે તત્કાલીન કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલના સમયમાં સંકલનમાં વારંવાર કરાયેલ રજૂઆતો બાદ વર્ષોથી અટવાયેલ આ પ્રશ્ન નિરાકરણ તરફ આગળ વધતા અંતે 97 પરિવારોને સનદ લાલબુક મળનારી છે. આજે યોજાયેલ કાર્યક્રમમાં પ્રતિકરૂપે 17 પરિવારોને સનદ લાલબુક અપાઈ હતી, જ્યારે બાકીનાઓને ભાડામાંથી રૂપિયા 750 ભરીને સનદ લાલબુક વિતરિત કરાશે. તો આ વિસ્તારમાં ખૂટતી કડીઓને પણ ટૂંક સમયમાં પૂર્ણ કરાશે તેવું જણાવ્યું હતું. આ વેળાએ ભાડા ચેરમેન શ્રી કિરીટ સોમપુરા, શ્રી નવીન લાલન, શ્રી સુશીલાબેન આચાર્ય, શ્રી ડીસી જોશી, શ્રી અશોક આથી, શ્રી ઘનશ્યામ ઠક્કર, શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂકંપ પછી સરકારે પેકેજ બહાર પાડ્યા અને એ પેકેજના અનુસંધાને રિલોકેશન સાઇટો બની અને એ રિલોકેશન સાઇટમાં લોકોની વસાહત થઈ. સરકારે જમીન પણ આપી અને એ લોકોને મકાન બનાવવાનો પૈસા પણ આપ્યા અને ત્યાર પછી આ પ્રશ્ન આવ્યો કે ભાઈ આ લોકોને સનદ આપવા અને એ સનદ આપવાનો પ્રશ્ન પછી સમયાંતરે ભૂલાઈ ગયો. પછી લોકોને જ્યારે ઘર વેચવાનો વિષય આવ્યો ત્યારે એમને ખબર પડી કે આ સનદ તો હોવી જોઈએ અમારી પાસે અને એ રજૂઆતો એ લોકોએ કરી અને હું કહીશ કે જ્યારે હું ચૂંટાઈને આવી ત્યારે મારી પાસે આ પ્રશ્ન આવ્યો એને મેં ઉપાડી લીધો અને સંકલનમાં રજૂઆતો કરી વારંવાર. અને ત્યાર પછી કલેક્ટર મહેન્દ્ર પટેલ આવ્યા અને એમને આ વિષયને ગંભીરતાપૂર્વક લીધો અને સનદો લગભગ આનંદીબેનના હસ્તે આપણે 1500 લોકોને સનદો આપી, 5000 જેવી સનદો આપણી પેન્ડિંગ હતી અને એ દ્રષ્ટિથી જીઆઈડીસીનો પ્રશ્ન હતો થોડો પેચીદો હતો, એટલે એ લોકોને પૈસા ભરવાના હતા, એ પૈસા એ લોકોએ ભર્યા નહોતા એટલે એ પૈસા પણ ભરાઈ ગયા. એ વિષયને લઈને જીઆઈડીસીનો પ્રશ્ન હલ થતા 96 જેટલી સનદો છે, એમાં 17 આપણે અત્યારે આપીએ છીએ, બાકીના લોકોને 750 રૂપિયા સનદની જે લાલ બુક બનાવવાની છે એના ભરવાના છે, એટલે એ ઓફિસની અંદરથી એ લોકો પૈસા ભરતા જશે ને અમને મળતી જશે. આ વિસ્તારમાં ગટર પાણીની લાઈન આવી ગઈ, મકાનો પણ હવે ઝડપથી બની રહ્યા છે, વચ્ચે બંધ થઈ ગયા હતા પણ બની રહ્યા છે. રસ્તાના કામો મુખ્ય છે અને એ રસ્તાના કામો આપણે ટૂંક સમયમાં એના ટેન્ડર કાઢવાના છે, એના માટે ગ્રાન્ટ આવી ગઈ છે, એટલે હું એવું સમજું છું કે 6-8 મહિનામાં આ વિસ્તારના રસ્તાનો પ્રશ્ન પણ હલ થઈ જશે. આજે 97 સનદમાં 97 લોકો લાભાર્થીઓને આજે આ સનદ આપવામાં આવેલ છે અને લાલ બુકો જે અમે રેવન્યુ રેકોર્ડને અમારે જે રેકોર્ડ જે રેવન્યુ ખાતાને આપી લાલ બુકો પણ તૈયાર કરેલી એટલે 17 આવી તૈયાર થઈ ગયેલી છે. બાકીના લાભાર્થીઓ એમને જે લાલ બુકના રૂપિયા ભરવાના છે કલેક્ટર ઓફિસને ભુજ શહેર તલાટીમાં ભરવાના થાય છે, એ લોકોના 750 કંઈ રકમ થાય છે એ ભરીને ત્યાંથી લઈ લેશે. ભાડા આપના દ્વારે કાર્યક્રમ રાખવાનો હેતુ એક જ હતો કે આ એની વિસ્તારની સમસ્યા જાણીએ, આ વિસ્તારના લોકોને મળીએ અને આ લોકોને નાના માણસો જે છકડા કરીને ત્યાં ગમે ત્યાં ધક્કા ખાઈને અમારા ક્યારેક કર્મચારીનો સમય થઈ જાય 6 વાગે પછી પણ કેટલા લોકોને ખ્યાલ ન હોય તો ધક્કા ના ખાવા પડે અને અહીંયા સ્થાનિકે અમે વિતરણ કરીએ એનાથી અમારા માનની ધારાસભ્યશ્રીએ પણ ખૂબ પ્રયત્ન કર્યા છે. અમારા અધિકારીઓ સાચા અર્થમાં કર્મયોગી તરીકે કામ કરે છે. વડાપ્રધાનશ્રીના ક્રાંતિકારી નિર્ણય જે ભાવિ પેઢીનો નિર્ણય છે અને મોટો દેશ છે અને ખૂબ સમસ્યાઓ થાય સ્વાભાવિક છે, નાના માણસોને તકલીફ છે પણ નાના માણસોએ પણ નૈતિક ટેકો આપ્યો છે વડાપ્રધાનશ્રીના પગલાંને, ત્યારે ભાડાના એક ચેરમેન તરીકે નૈતિક ટેકો આપ્યો પણ કહેવાય વડાપ્રધાનશ્રીના પગલાંને. અને 500,000 નોટ અમે સરકારી ભરણું હોય બેંકનું પણ માર્ગદર્શન લઈ અને બેંકે પણ અમને સંમતિ આપી અને અમે 5 દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે 24 નવેમ્બર સુધી અમે 500,000 નોટ ચલણથી બેંકમાં ભરી શકાશે અને ખુશી થાય છે કે કેટલાક લોકોએ આ રૂપિયા ભર્યા પણ ખરા અને હજી ખરા 24 નવેમ્બર પછી લંબાવવામાં આવે તમે એ તારીખ પાછી લંબાવશો.